નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં પાર્ટ ફોર જોવાના છીએ જેમાં પચીસ મોસ્ટ આઈમપી સવાલ અને એનું ડિસ્ક્રિપ્શનમાં સોલ્યુશન પણ જોવાના છીએ ભાગ એકથી ત્રણ ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ જો હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે જ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આજે આપણે શરૂઆત કરીએ ભાગ ચાર તો ભાગ ચારનો પ્રથમ સવાલ છે કે મૈત્રકોની રાજધાની કઈ હતી ફરીથી મૈત્રકોની રાજધાની કઈ હતી તેનો જવાબ આવશે વલ્ભી તો આનાથી થોડાક આને રિલેટેડ થોડાક સવાલ નીકળે તો એના વિશે વાત કરીએ તો કે આ વલ્ભી મૈત્રકોની રાજધાની છે તો એ રાજધાની બનાવી કોણે કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ મૈત્રકોની રાજધાની વલ્ભી એ કયા રાજાએ છે એ બનાવેલી હતી તો વિજયન ભટાર કે છે એ વલ્ભીની છે એ સ્થાપના કરેલી હતી કયો વ્યક્તિ આવશે તો કે વિજયન ભટાર કદાચ એવો પણ સવાલ પૂછાય કે ભાઈ આ મેત્રકોની આ જે વિજયન ભટારક છે એ વલ્ભી રાજધાની છે એ ક્યારે બનાવેલી તો ઈસવીસન ચારસો સિત્તેરમાં છે એણે વલભી રાજધાની બનાવેલી હતી તો આવા સવાલ પણ યાદ રાખવાના રહેશે ફરીથી તો કે મેત્રકોની રાજધાની કઈ છે તો કે વલ્લભી વલ્લભીની સ્થાપના કોણે કરી તો કે વિજયન ભટાર્કે કરી ક્યારે વિજયન ભટારકે વલભીની સ્થાપના કરી તો કે ઈસ્વીસન ચારસો સિત્તેરમાં છે એ સ્થાપના કરી તો આટલા સવાલ આને રિલેટેડ યાદ રાખવાના બીજો સવાલ જોઈએ સંસ્કૃત મહાકાવ્ય ના રચયિતા કવિ ભટ્ટ સાથે પ્રચલિત ગુજરાતનું કયું સ્થળ સ્થળ સંકળાયેલું છે ખાસ તો યાદ રાખવા જેવું છે વધ પહેલાં તો આ રાવણ વધના રચયિતા કોણ છે તો કે કવિ ભટ્ટ આ યાદ રાખશું કદાચ આવો પણ સવાલ પૂછાઈ શકે કે વધના રચયિતા કોણ છે તો કવિ ભટ્ટ એના રચયતા છે અને આ સ્થળ કયું સ્થળ સ્થળ સાથે સંકળાયેલા છે તો વલ્લભી સાથે સંકળાયેલા છે કદાચ એવો સવાલ પૂછાય કે આ કવિ ભટ્ટ છે એ કયા વલ્ભીના કયા રાજા સાથે સંકળાયેલા છે તો કોણ આવશે દર્શેન ચોથા સાથે સંકળાયેલા છે તો આટલા સવાલ આમાંથી યાદ રાખવાના રહેશે ત્રીજો સવાલ જોઈએ મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ કયો તો મે મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ કયો હતો તો કે શિવ ધર્મ હતો તો કદાચ અહીંથી તમને ઓપ્શન ચેન્જ કરી શકે ભાઈ શિવ બ્રાહ્મણ વૈષ્ણવ અને જૈન અથવા બૌદ્ધ તો આવા રીતના ચાર ઓપ્શન તમને આપી શકે અને તમારો મિત્રો કન્ફ્યુઝન થવાની શક્યતા બે ઓપ્શન ઉપર છે એક તો શિવ ધર્મ અને બીજું આવશે બૌદ્ધ ધર્મ કારણ તો કે ભાઈ મૈત્રક વંશમાં બૌદ્ધ ધર્મની સોરી જૈન ધર્મની છે એ બીજી સંઘની એટલે કે બીજી મહાસભા ભરવામાં આવેલી છે ઈસવીસન પાંચસો બારમાં એટલે ખાસ યાદ રાખવા જેવું છે કે ભાઈ ધર્મ અત્યારે ઓલરેડી છે એ બે જ સંકળાયેલા છે એક તો આનો રાજધર્મ કયો હતો તો શિવ એનો રાજધર્મ હતો પરંતુ જૈન ધર્મની સંઘની એટલે કે મહાસભા પણ ભરવામાં આવી હતી ક્યારે તો કે ઈસવીસન પાંચસો બારમાં અને કોના દ્વારા તો કે ધરસેન પ્રથમ દ્વારા છે એ ભરવામાં આવી હતી તો આટલા સવાલ આપણે યાદ રાખવાના છે ત્રીજું જોઈએ મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક તો કોણ હતો તો કે ગૃહસેન તો કે મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક કોણ હતો તો કે ગૃહસેન રાજા હતો પાંચમો સવાલ મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો ખાલજી ગયા નામે ઓળખાતો તો કે શિલાદિત્ય પહેલો છે કયા નામે ઓળખાતો તો કે ધર્માદિત્ય એટલે કે ધર્મના રક્ષણ માટે એણે ઘણું બધું કામ કરેલું હોવાથી આ વ્યક્તિ છે એ ધર્માદિત્ય તરીકે ઓળખાતો હતો છઠ્ઠો સવાલ જોઈએ ચીની યાત્રાળુ હ્યુઅ સાંગ ખાલ જગ્યાના સમયમાં છે એ ગુજરાતની મુલાકાતે લીધી હતી તો ગુજરાતની મુલાકાત કયા રાજાના સમયમાં લીધી હતી તો કે ધ્રુવસેન બીજાના સમયમાં લીધી હતી તો અહીંથી યાદ રાખવા જેવા બે ત્રણ સવાલ નીકળે છે પહેલાં તો આ ચીની મુસાફર છે હ્યુએન સાંગ તો એ ભારતના કયા રાજાના સમયમાં છે એ ભારતમાં આવેલો હતો તો ભારતના પૂછાય તો હર્ષવર્ધન એટલે કે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં છે એ વ્યક્તિ છે આ હ્યુએત સાંગ છે એ ભારતમાં આવેલો હતો કદાચ આવો સવાલ પૂછાય કે ભાઈ હ્યુએન સાંગ ક્યારે ભારતમાં આવેલો હતો અથવા કઈ સાલમાં ભારતમાં આવેલો હતો તો ઈસવીસન ઓગણત્રીસ માં ભારતમાં આવેલો હતો ખાસ યાદ રાખવા જેવું છે કે ભાઈ છસો ઓગણત્રીસ માં ભારતમાં આવેલો છે પણ આપણે અહીંયા ગુજરાતમાં કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ હ્યુએ સાંગ છે એ ગુજરાતમાં કયા સમયમાં આવે છે અથવા કઈ સાલમાં આવે છે તો ગુજરાતમાં છસો ચાલીસમાં આવે છે એટલે આ કન્ફ્યુઝન ના થાય સવાલમાં થોડોક જ ફેર હશે જો ગુજરાત પૂછ્યું હોય તો જવાબ આપણો શું આવશે છસો ચાલીસ ઈસવીસન છસો ચાલીસ અને ભારત પૂછે તો છસો ઓગણત્રીસના સમયમાં છે એ વ્યુએદ સાંગ છે એ ભારતમાં આવેલો હતો એટલે ખાસ આટલા સવાલ યાદ રાખશું અને ગુજરાતનો રાજા પૂછાય તો ધ્રુસેન બીજો અને ભારતનો પૂછાય તો ભારતનો રાજા કોણ હતો હર્ષવર્ધન એનો રાજા હતો આગળ સાતમો સવાલ જોઈએ કે મહારાજાધિરાજ અને ચક્રવર્તીનું બિરુદ ધારણ કરનાર કોણ હતું તો એનો ધારણ કરનાર હતો ધરસેન ચોથો મહારાજાધિરાજ અને ચક્રવર્તીનું બિરુદ ધારણ કરનાર કોણ હતો તો કે ધરસેન ચોથો એનો રાજા હતો આ સિવાય આ વ્યક્તિએ બીજા પણ બે નામ ઉપનામ ધારણ કર્યા હતા એક તો મહારાજાધિરાજ છે અને ચક્રવર્તી છે તો આ પરમ ભટાર્ક અને પરમેશ્વર પરમ ભટારકર ઉપનામ કરેલા હતા કોણે તો કે ધર્સેન આઠમો સવાલ જોઈએ મૈત્રક યુગનો અંત ક્યારે આવ્યો તો વંશનો યુગ અથવા આ મૈત્રક યુગનો અંત છે ઈસવીસન સાતસો અઠ્યાસી આ મૈત્રક વંશનો અંત છે એ કોણે લાવેલો કદાચ એવો સવાલ પૂછે તો આરબોના હાકીમે લાવેલો હતો કોણે લાવેલો હતો તો કે આરબોના હાકીમે લાવેલો હતો અને કદાચ એવો પૂછાય કે ભાઈ આ મૈત્રક વંશનો અંત છે એ કોને માનવામાં આવે છે તો મૈત્રક વંશનો અંત છે એ સોનાની કાસ્કીને માનવામાં આવે છે આગળ જોઈએ નવમો સવાલ કોના આક્રમણને લીધે ગુજરાતમાંથી મૈત્રકોનો અંત આવ્યો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા તો કે આરબોના આક્રમણથી તો કે આરબોના આક્રમણમાં કોણે આક્રમણ કરેલું હતું હાકીમે છે એ આક્રમણ કરેલું હતું હવે ઘટના આખી એવી હતી કે ભાઈ સૌપ્રથમ એક વ્યક્તિ જે સમયનો રાજા કોણ હતો તો કે શિલાદિત્ય સાતમો હતો હવે શિલાદિત્ય સાતમો અને એમની કુરી અને એના જ સમયમાં એટલે કે એના રાજ્યમાં એક વેપારી રહેતો તો એનું નામ હતું કાકુ મારવાડી શું હતું તો કે કાકુ મારવાડી હવે આ કાકુ મારવાડી છે એક વેપારી હતો ઘીનો વેપારી હતો એવું કહેવાય છે આ એક વેપારી હતો એટલે દેશ વિદેશ પોતે ફરતો એટલે એક વખત વિદેશમાં જઈને પોતે એક સોનાની કાસકી લાવે છે અને પોતાની એક પુત્રીને આપે છે હવે આ પુત્રી અને રાજકુમારી એટલે કે શીલાદિત્ય સાતમાની પુત્રી એ બંને બેનપણીઓ હોય છે અને બંનેને એકબીજા વિના ચાલતું નથી પરંતુ જ્યારથી કાકુ મારવાડી પોતાની પુત્રીને છે એ સોનાની કાસકી આપે છે ત્યારથી છે એ રાજકુમારી પાસે રમવાનું જવાનું બંધ કરી દે છે આથી રાજકુમારી છે એ તપાસ કરાવે છે અને ખ્યાલ આવે છે કે ભાઈ આની પાસે સોનાની કાસકી હોવાથી પોતે રોજ માથું જ ઓળિયા રાખે છે આથી રાજકુમારીને એવું થયું કે ભાઈ આવી કાસ્કી તો મારી પાસે પણ નથી આથી મારે આ કાસકી જોઈએ છે પરંતુ જે એની બેનપણી હતી અથવા કાકુ મારવાડીની પુત્રી હતી એને આ કાસ્કી આપવાની ના પાડી દે છે આથી પોતે રાજકુમારી છે એના પિતા પાસે જઈને હઠ કરે છે અને એના પિતા છે એ રાજ્યમાં તપાસ કરાવે છે પરંતુ રાજ્યમાં આવી કોઈ ખાસકી કંઈ મળતી નથી એટલે છેલ્લે કાકુ મારવાડી પાસેથી લેવામાં આવે છે અને છીનવી લેવામાં આવે છે એટલે આ રીતના એનું અપમાન કરવામાં આવે છે આથી કાકુ મારવાડી છે એ આ અપમાનનો બદલો લેવાનું નક્કી કરે અને પોતે વેપારી હોવાથી એને ખ્યાલ જ હોય છે કે ક્યાં શક્તિશાળી પ્રજા હોય છે એટલે આ રીતના કાકુ મારવાડી છે એ આરબ પ્રદેશમાં જાય છે અને આરબના હાકિમને છે એ શું કરે છે આમંત્રણ આપે છે અને આ હાકીમ દ્વારા સાતસો અઠ્યાસીમાં કઈ સાલમાં તો કે સાતસો અઠ્યાસી માં છે શું કરવામાં આવે છે વલ્ભી ઉપર હાકીમ છે એને આક્રમણ કરેલું હતું કઈ સાલમાં તો કે સાતસો માં અને એને આમંત્રણ દેવનાર કોણ હતો તો કે કાકુ મારવાડી હતો અને છેલ્લો રાજા પૂછાય મેત્રક વંશનો તો કોણ આવશે શિલાદિત્ય સાતમો આટલા સવાલ યાદ રાખશો આમાં દસમું જોઈએ કયા સમયને અનુમૈત્ર તરીકે ઓળખવામાં આવે છે તો ઈસ્વીસન સાતસો અઠ્યાસી થી નવસો બેતાલીસ અનુમૈત્ર તરીકે ઓળખવામાં આવે છે તો સાતસો અઠ્યાસી માં શું થાય છે તો કે મૈત્રક વંશનો અંત આવે છે અને જ્યાં સુધી મહાસત્તા શરૂ નથી થતી નવસો બેતાલીસ સુધી ત્યાં સુધીના સમયગાળાને શું કહેવાય છે અનુમૈત્ર યુગ હવે ઘણા મિત્રોને પ્રશ્ન થતો હોય કે સર આપણે અહીંયા અનુમૈત્ર યુગ છે તો આ અનુ મૈત્રક યુગ લખેલું છે અને આગળનો તમે સમય કીધો કે ભાઈ મૈત્રક યુગ તો કે મૈત્રક યુગનો સમયગાળો શું હતો તો કે ચારસો સિત્તેરથી સાતસો અઠ્યાસી સુધીનો સમયગાળો મૈત્રક યુગ હતો તો કે ભાઈ આગળનો સમય સાતસો અઠ્યાસીથી નવસો બેતાલીસ તો સમયગાળો તો ચેન્જ થઈ ગયો પણ નામ તો મૈત્રક પાછો આવેલું અને આગળ શું લાગેલું છે અનુ તો ક્યારે અનુ લાગે કોઈ પણ યુગની આગળ અનુ ક્યારે લાગે તો કે જ્યારે કોઈ યુગ છે એ મહાસત્તા ઉપર હોય એટલે કે પોતે વર્ચસ્વ જમાવતો હોય અને એ યુગ પૂરો થઈ જાય અને પાછળ કોઈ એક શક્તિશાળી રાજા ના હોય એટલે કે નાના નાના રાજ્ય છે નાના નાના રાજાઓ વહેંચાય જાય એટલે જે એ સમયગાળો હોય ત્યારે એને શું થાય તો કે આગળના વંશનું નામ રિપીટ થાય અને આગળ શું લાગે તો કે અનુ છે એ નામ આગળ લાગે તો આ રીતના અનુ મૈત્રક યુગ અનુ અનુમૈત્રુમૌર્ય યુગ યુગ આવો તમે અનુગુપ્ત યુગ આવા તમે નામ પણ સાંભળ્યા હશે તો આ રીતના નામ લાગે છે કદાચ આપણે આપણે આમાં જવાબ શું આવશે તો કે સમયગાળો શું થશે સાતસો નવસો બેતાલીસ સુધીનો સમયગાળો થશે અગિયારમો સવાલ જોઈએ મૈત્રક વંશનો છેલ્લો રાજા કયો હતો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા તો કે શિલાદિત્ય સાતમો છે મૈત્રક વંશનો રાજા હતો છેલ્લો રાજા હતો બારમો સવાલ અનુમૈત્રક કાળમાં ઉત્તર ગુજરાતમાં કયા વંશના રાજાઓનું શાસન હતું તો ચાવડા વંશનું શાસન હતું અનુમૈત્રક યુગમાં કયા વંશનું શાસન હતું તો કે ચાવડા વંશનું શાસન હતું તેરમો સવાલ જોઈએ સૌરાષ્ટ્રમાં ગારુલક વંશની રાજધાની કઈ હતી તો ઢાક છે એની રાજધાની હતી યાદ રાખવા જેવો છે આઈએમપી સવાલ છે આગળ પૂછાય પણ ગયો છે તો કે ભાઈ સૌરાષ્ટ્રમાં ગારુલક વંશની રાજધાની કઈ હતી તો કે ઢાક હતી સેંધો વંશની રાજધાની કઈ હતી તો કે ધૂમલી હતી સેંધો વંશની રાજધાની કઈ હતી તો કે ધૂમલી હતી પંદરમો સવાલ ગુર્જર પ્રતિહાર વંશનો સર્વાધિક શક્તિશાળી રાજા કોણ હતો તો મિહિર ભોજ છે એ ગુર્જર પ્રતિહારી વંશનો રાજા સર્વ શક્તિમાન હતો એવું કહી શકાય મિહિર ભોજ સોળમો સવાલ જોઈએ રાષ્ટ્રકૂટ રાજવંશની સ્થાપના કોણે કરી હતી તો રાષ્ટ્રકૂટ રાજવંશની સ્થાપના દંતીદુર્ગે કરેલી હતી હવે મિત્રો અહીંથી તમને એક સવાલ આપવામાં આવે છે કે ભાઈ રાષ્ટ્રકૂટ રાજવંશ છે એની આપણે વાત તો કહી ગયા સ્થાપના કોણે કરી તો દંતીદુર્ગે કરી પરંતુ આ રાષ્ટ્રકૂટ રાષ્ટ્રકૂટ રાજવંશ છે એની રાજધાની કઈ હતી એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે રાજધાની કઈ હતી એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો આ કોમે ફરીથી એક સવાલ જે રિપીટ કરી દઈએ તો કે રાષ્ટ્રકૂટ રાજવંશની સ્થાપના જે છે એ દંતીદુર્ગે કરી પણ આ રાષ્ટ્રકૂટ વંશ રાજધાની છે એની રાજધાની ક્યાં હતી એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે સત્તરમો સવાલ જોઈએ જેઠવાઓની પોતાની રાજધાની ક્યાં સ્થાપી હતી તો કે ધૂમલી છે એ રાજધાની સ્થાપી હતી જેઠવાઓ પોતાની રાજધાની ક્યાં સ્થાપી હતી આ પણ આગળ પરીક્ષામાં ઘણી વખત સવાલ પૂછાઈ ગયો છે કે જેઠવાઓની રાજધાની કઈ હતી તો કે ધૂમલી એની રાજધાની હતી અઢારમાં પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે તો એનો જવાબ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે આ તો આ જવાબ છે ઘણા મિત્રોને આવડતો હશે તો એનો પ્રયત્ન કરવાનો કે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો જેથી કરીને આપને પણ ખ્યાલ આવે કે આપણો કેટલો જવાબ સાચા પડે છે એટલે કે પાટણ શહેરની કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે થોડી ઘણી જો તમને હિટ આપવું તો કે આ જે સાડી છે એને બનાવતા ઘણો બધો સમય લાગી જાય છે ઘણો બધો ખર્ચ પણ થાય છે અને એમ કહી શકાય જીઆઈ જીઆઈટેક પણ એ આ સાડીને મળેલો છે અને હાલમાં પહેલાં સમયમાં પાંચસોથી છસો છસો કુટુંબો છે એ આ સાડીઓ બનાવતા હતા પરંતુ હાલમાં છે એ માત્ર એકથી બે કુટુંબો જ આ ધંધા સાથે સંકળાયેલા છે બાકીના બધા લોકો છે એ સ્થળાંતર કરી ચૂક્યા છે એટલે આ રીતના તમારે જણાવવાનું છે કે ભાઈ પાટણમાં કઈ સાડી પ્રખ્યાત છે જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ઓગણીસમો સવાલ જોઈએ પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા તો પંચાસરમાં કોણ હતા તો કે ચાવડા વંશના રાજાઓ છે એ શાસન કરતા હતા હવે પંચાસરમાં સૌપ્રથમ શાસન કોનું હતું તો કે જય શિખરીનું કોનું હતું જય શિખરીનું છે એ શાસન હતું એની ઉપર છે એ ભુવડ રાજા છે એ આક્રમણ કરે છે અને આ રીતના પંચાસર છે એ ભુવડ રાજા છીનવી લે છે આથી જય શિખરીનો પુત્ર એવો કોણ તો કે વનરાજ ચાવડા એ પોતે યુદ્ધ કરે છે ભૂવળ સાથે અને પોતાનું પંચાસર છે એ અલગ પાછું મેળવી લે છે અને પોતાનો વંશ પાછો ચાલુ કરે છે આ રીતના પંચાસરમાં પૂછાય તો ચાવડાઓનું શાસન હતું વીસમો સવાલ જોઈએ વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું હતું તો સરસ્વતી નદી કિનારે છે એ નવું નગર વસાવ્યું હતું હવે આ વનરાજ ચાવડા છે આ જે આપણે આગળ વાત કરી ગયા કે ભૂવળ સાથે યુદ્ધ કરેલું તો વનરાજ છે એ એકલો નહોતો આની સાથે બે મિત્ર હતા તો એક તો અણહિલ ભરવાડ અને બીજો હતો ચાપો વાણ્યું અને એના મામા સુરપા એટલે ચાર લોકો મળીને છે એ ભૂવળ સાથે યુદ્ધ કરેલું પરંતુ બે મિત્રોને માન આપવા માટે તો કે ભાઈ ચાપા વાણિયાના માન આપવા માટે શું કરેલું હતું કે ચાપા વાણિયા ઉપરથી ચાપાનેર નગર વસાવેલું અને બીજું કે એનો મિત્ર અણહિલ ભરવાડને માન આપવા માટે એના માન ઉપરથી એના નામ ઉપરથી અણહિલપુર પાટણ છે એ વસાવેલું હતું અને ત્યાં જ પોતાની રાજધાની સ્થાપી હતી તો આ રીતના છે વનરાજ ચાવડાએ બે નગર વસાવેલા હતા એક તો કે અણહિલપુર પાટણ અને બીજું કયું હતું તો કે ચાપાનેર છે એ વસાવેલું હતું એકવીસ ઈસમો સવાલ જોઈએ ચાવડા વંશ પછી ગુજરાતની રાજસત્તા કયા વંશના શાસકોએ સંભાળી હતી તો ચાવડા વંશ પછી તો કે સોલંકી વંશ આવેલો હતો એટલે કે નવસો બેતાલીસમાં ચાવડા વંશ પૂરો થયો તો એને પછી કોણ આવે છે સોલંકી વંશ હવે ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો અને આ સામંતસિંહની બેન છે એ લીલાવતી હતી અને એના લગ્ન રાજ ચાલુક્ય વંશના રાજા રાજા રાજ સાથે થયા હતા હવે આ લીલાવતી અને રાજા રાજના અકાળે અવસાન થઈ છે અને એનો પુત્ર એટલે કે એનો પુત્રનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હોવાથી એનું નામ મૂળરાજ રાખે છે હવે આ પુત્ર છે એ મામા સાથે રહેતો હોય છે એટલે કે મામા સાથે રહેતો હોય છે પરંતુ મામા છે એ ઘણી વખત પોતાના ભાણિયાને છે એ આશ્વાસન આપતા હોય છે કે ભાઈ મારા પછી વારસદાર તું જ છે પરંતુ અમુક પરિસ્થિતિમાં પોતે બદલી જતા હોય છે આથી એક વખત છે એ મૂળરાજને છે ગુસ્સો આવી જાય છે અને ચાલુ સભામાં છે એ પોતે પોતાની તલવાર દ્વારા મામાનો છે એ વધ કરી નાખે છે એટલે આ રીતના સોલંકી ચાવડા વંશનો અંત લાવે છે અને પોતે છે એ ચાવ કયો વંશ ચાલુ કરે છે તો કે સોલંકી વંશ ચાલુ કરે છે એટલે સોલંકી વંશનો સમયગાળો પૂછાય તો આ રીતના નવસો બેતાલીસથી બારસો ચુમ્માલીસનો આવશે એટલે કે ઈસવી કદાચ આવો સવાલ પણ પૂછાય કે ભાઈ સોલંકી વંશનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધી હતો તો નવસો સોલંકી વંશનો સમયગાળો હતો અને કદાચ એવો સવાલ પૂછાય કે સોલંકી વંશની સ્થાપના કોણે કરી તો મૂળ રાજ્ય છે એની સ્થાપના કરી હતી બાવીસમો સવાલ કયા રાજાના સમયમાં અણહિલપુર પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું તો સિદ્ધરાજ જયશીના સમયમાં અણહિલપુર પાટણ છે એ વિદ્યાનું ધામ બન્યું હતું ત્રેવીસમાં કયા રાજાના સમયમાં શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી તો કુમારપાલના સમયના ગુજરાતની સમૃદ્ધિ છે એ ટોચ પર હતી ચોવીસમો સવાલ સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય સિંહાસન ત્યજી મુંગઢ ધારીમાંથી કંથાધારી બન્યા હતા તો છ રાજાઓ છે એ સોલંકી વંશના રાજાઓ કે જેણે સિંહાસન ત્યજી દીધું હતું અને કંથાધારી બની ગયા હતા એટલે કે સંન્યાસ ધારણ કરી દીધો હતો પચીસમો સવાલ જોઈએ ગુજરાતમાં રાણકી વાવ ક્યાં આવેલી છે તો આ ગુજરાતમાં રાણકી વાવ છે ક્યાં આવેલી છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને એના વિશે થોડીક ચર્ચા કરીએ તો કદાચ એવો સવાલ પૂછે કે આ રાણકી વાવ છે એ કોણે બંધાવી હતી કદાચ એવો સવાલ પૂછાય તો રાણકી વાવ છે એ ઉદયમતીએ બંધાવેલી હતી ઉદય ઉદયમતીએ બંધાવેલી હતી રાણકી વાવ એટલે યાદ રાખશું ઉદયમતીએ બંધાવેલી હતી જે કોની પત્ની હતા તો કે ભીમદેવ પ્રથમની પત્ની હતા એમણે આ રાણકી વાવ બંધાવેલી હતી આ રાણકી વાવ છે એ કેટલા માળની આવેલી છે તો કે સાત માળની છે અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇડમાં પણ એને સ્થાન મળી ચૂક્યું છે તો આ રાણકી વાવને છે એ કઈ સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇડમાં સ્થાન મળ્યું છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને બીજો સવાલ કે જે આ રાણકી વાવ છે એનો ફોટો એનું ચિત્ર હાલની કઈ ચલણી નાણું એટલે કે કઈ કરન્સીની નોટમાં એની પાછળ આ રાણકી વાવનું ચિત્ર આપવામાં આવેલું છે જેનો જવાબ પણ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે તો મિત્રો આ વિડીયોમાં આટલું રાખીએ જો આ વિડીયો તમને ગમેલો હોય તો લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બની રહે અને હજી સુધી તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ જાણ થઈ શકે તો આ વિડિયોમાં આટલું રાખીશું જય હિન્દ જય ભાર